हेलो विद्यार्थी मित्रों, स्वागत है तमारू तमारी यूट्यूब चैनल जस्ट केमिस्ट्री में। अपने गया वीडियो लेक्चर में आ यूनिट की शुरुआत करी त्यार थी बराबर अपने आण्विकता कोने कहवाय, प्रक्रिया क्रम कोने कहवाय, एकंदरे प्रक्रिया क्रम कयो छे, ई बधी ज वस्तुनी छे आपणे वात करी। आपणे पहेला जारे यूनिट शुरू कर्युं त्यारे वात करी हती के आपणे प्रक्रिया क्रम ए कई रीतना नक्की करशुं, तो के प्रायोगिक रीते छे प्रक्रिया क्रम नक्की करवामां આવે છે, જેમાં આપણે સામાન્ય ઉદાહરણ જોયા હતા કે આપણે પ્રક્રિયા જો સંતુલન સ્થિતિમાં હોય તો આપણે શું કરીએ છીએ, તો કે એના સહગુણકોનો સરવાળો કરી આપણે પ્રક્રિયા ક્રમ છે નક્કી કરતા હતા। પણ આપણે છે જટિલ પ્રક્રિયાઓ જોઈ હતી જેમાં એવું થયું ન હતું। અમુક ઉદાહરણો આપણને પહેલા છે બ્રોમિન કે સીએલ વાળા છે આપણે ઉદાહરણ છે જોયા હતા, એમાં શું થતું હતું, તો કે આપણે જ્યારે આમાં એના સહગુણકોનો સરવાળો કરીએ છીએ ત્યારે જે પ્રક્રિયા આપણને સરવાળો મળે છે એ પ્રક્રિયા પ્રમાણેનો પ્રક્રિયા ક્રમ આવતો નથી। તેના પરથી આપણે શું નક્કી કર્યું હતું, તો કે જે પ્રક્રિયા ક્રમ છે એ કઈ રીતના હોય, તો કે પ્રાયોગિક રીતે છે એ નક્કી કરવામાં આવે છે। તો આજના વિડીયો લેક્ચરનો આપણે પહેલો પ્રશ્ન છે જોઈએ, તો કે જટિલ પ્રક્રિયા ઉદાહરણ આપી છે એ સમજાવો। તો પહેલા આપણે ગયા વિડીયો લેક્ચરમાં વાત કરી હતી, તો કે જટિલ પ્રક્રિયાઓ છે એ કોને કહેવાય, તો કોને કરી હતી, તો કે બે અથવા બે કરતા વધારે શું હોય, સ્પીસીઝ। સ્પીસીઝ એટલે કેટલી યાદ રાખવાની, અણુ પરમાણુ કે આયનો, એ જો જોડાઈને પ્રક્રિયાઓ કરતા હોય તો એને શું કહેવામાં આવે છે, જટિલ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે। તો આપણને અહીંયા એક જટિલ પ્રક્રિયા આપેલી છે, તો કે કઈ છે જટિલ પ્રક્રિયા, તો કે KCLO3 અને 6 FeSO4 ની H2SO4 ની સાથેની પ્રક્રિયા આપેલી છે। અહીંયા કેટલા છે, બે અથવા બે કરતા વધારે સ્પીસીઝ આપેલા છે, તેથી આ પ્રક્રિયા કઈ છે, તો કે જટિલ પ્રક્રિયાઓ છે બરાબર। હવે આનો આપણે જો પ્રક્રિયા ક્રમ નક્કી કરીએ, સામાન્ય જે આપણે સંતુલન સ્થિતિ મુજબ જે પ્રક્રિયા ક્રમ નક્કી કરીએ છીએ, તો શું થાય, અહીંયા સહગુણક 1, અહીંયા છે 6 અને અહીંયા 3, તો કેટલા થાય છે, 6 ને 3 9 ને 1 10, તો આપણો પ્રક્રિયા ક્રમ કેટલો આવશે, 10। પરંતુ આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ 10 છે નહીં, શું કામ, કારણ કે જ્યારે આવી જટિલ પ્રક્રિયાઓ હોય ત્યારે આપણે વાત કરી હતી, ત્યારે જટિલ પ્રક્રિયાઓ હોય ત્યારે એના સહગુણકોનો તમે સરવાળો કરો ત્યારે એ પ્રક્રિયા ક્રમ આવતો નથી। તેથી આપણે શું કરવું પડે, આવી અમુક પ્રક્રિયાઓ આપણે છે યાદ રાખવી પડે, તેથી આ પ્રક્રિયા માટે આપણે પ્રક્રિયા ક્રમ કયો આવશે, તો કે પ્રક્રિયા ક્રમ, તો કે આ પ્રકારની પ્રક્રિયા કઈ છે, તો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે। આ થઈ જટિલ પ્રક્રિયા માટેની વાત થઈ બરાબર। હવે શું થશે, તો કે આપણે જટિલ પ્રક્રિયાઓ હશે તો એના આપણે પ્રાયોગિક ઉપરથી નક્કી કરવાનું છે કે આપણને કેવા પ્રકારની પ્રક્રિયા ક્રમ મળશે અને તેના આણ્વિકતા એની ઉપરથી કઈ રીતના નક્કી કરશું। તો આપણને એક ઉદાહરણ આપેલું છે, તો કે જે જટિલ પ્રક્રિયાનું બીજું ઉદાહરણ આપણે શું સમજવાનું છે એમાં, તો કે એમાં પ્રક્રિયા ક્રમ બરાબર। તો પ્રક્રિયા ક્રમ કઈ રીતના નક્કી કરશું, તો અમુક એવી પ્રક્રિયાઓ હોય કે જે પ્રક્રિયામાં શું થતું હોય, તો કે એક કરતા વધારે તબક્કામાં છે પ્રક્રિયા થતી હોય, એનો મતલબ શું થાય, તો કે તમે સામાન્ય છે જોવો છો, તો કે BaCl2 નું દ્રાવણ તમે લ્યો, શું લ્યો, BaCl2 નું દ્રાવણ, એમાંથી AgNO3 ઉમેરો એટલે તમને શું મળી જશે, ડાયરેક્ટ તરત જ તે AgCl ના સફેદ અવક્ષેપ છે એ મળી જાય છે। તો એ શું થયું, તો કે પ્રાથમિક પ્રક્રિયા થઈ અને સાથે સાથે કે તે એક જ તબક્કામાં થતી પ્રક્રિયાઓ થઈ, પણ અમુક પ્રક્રિયાઓ કેવી હોય, તો કે બે તબક્કામાં છે જાય, તો કેવું હોય, તો કે પહેલા છે બે પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે પછી છે એ નિપજમાં છે એ પરિણમે છે, તો એવી પ્રક્રિયા છે અહીં H2O2 નું શું છે, તો કે આલ્કલાઈન માધ્યમમાં આય બરાબર એ દાખલ કરી H2O અને આપણે ઓક્સિજન છે એ મળે છે। હવે આપણે કોઈ પણ પ્રક્રિયા માટે આપણને વેગ લખતા છે આવડે છે, તેથી શું લખી શકાય, વેગ બરાબર -d/dt H2O2, સાથે સાથે H2O2 પ્રક્રિયક એક છે એટલે અહીંયા H2O2 છે એ લખ્યો બરાબર, પછી એના બરાબર K બરાબર, એ પણ પ્રક્રિયા વેગ છે H2O2 અને I, તો કે આ પ્રક્રિયામાં આઈ ક્યાંથી આવ્યો, તો કે એ આપણે હવે શું જોવાનું છે, તો કે જે આપણને પ્રક્રિયા આપેલી છે કેટલા માધ્યમમાં થાય છે, તો કે એ પ્રક્રિયા બે માધ્યમમાં છે એ જોવા મળે છે, તેથી H2O2 નું વિઘટન પ્રક્રિયા કઈ છે, તો કે H2O2 ની પહેલા આઈ સાથે પ્રક્રિયા થશે એટલે H2O2 બનશે અને IO- આયન છે એ બનશે બરાબર। આ પ્રક્રિયા કેવો છે, તબક્કો ધીમો તબક્કો છે,
અને ઈ આઈ ઓ માઈનસ જે આયન બનશે એ આયન શું કરશે પછી વધારે જી H2O2 સાથે પ્રક્રિયા કરશે આ મધ્યવર્તી સંયોજન હોય મધ્યવર્તી સંયોજન નો અર્થ શું થાય તો કે મધ્યવર્તી સંયોજન હોય એટલે થોડાક ટાઈમ પૂરતું જ હોય છે બરાબર આમાં જેમ જેમ H2O2 વધારે પ્રક્રિયા કરતો જશે એમ શું બનશે H2O I માઈનસ ને ઓક્સિજન છે ઈ બનશે બરાબર ઈ કેવી પ્રક્રિયા હોય તો કે ઝડપી પ્રક્રિયા છે ઈ હોય છે બરાબર તો આ પ્રક્રિયાઓ જોઈ એમાં આપણને શું શીખવાનું છે તો કે આપણે જ્યારે જટિલ પ્રક્રિયાઓની વાત કરતા હોય અને એમાં એક કરતા વધારે તબક્કાઓ આવેલા હોય તો આપણે જે પ્રક્રિયાક્રમ કોના પરથી નક્કી કરવાનો થશે તો કે આપણે જે પ્રક્રિયાનો ધીમો તબક્કો હોય કેવો તબક્કો ધીમો તબક્કો તો એ વેગ નિર્ણાયક તબક્કો લઈને આપણે જે આગળ પ્રક્રિયા કરવાની હોય છે બરાબર એટલી વસ્તુ ખાલી છે જટિલ પ્રક્રિયાઓમાં યાદ રાખવાની છે બરાબર હવે શું કરવાનું તો કે જે પ્રક્રિયાઓ થઈ છે એ પ્રક્રિયા તો આપણે શું નક્કી કરવાનું તો કે પ્રક્રિયાક્રમ શું હોય કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકે પરંતુ આણ્વિકતા શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકે અને આ ખાસ મગજમાં છે યાદ રાખવાનું છે કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય જટિલ હોય કે પ્રાથમિક હોય એની પ્રક્રિયાક્રમ શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકે પણ આણ્વિકતા શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકે નહીં બીજું શું તારણ કાઢી શકીએ તો કે પ્રથમ ક્રમ પ્રક્રિયાક્રમ પ્રાથમિક તથા જટિલ પ્રક્રિયાઓને લાગુ પાડી શકાય છે પરંતુ જ્યારે આણ્વિકતા છે શું કરી શકાય માત્ર ને માત્ર પ્રાથમિક પ્રક્રિયાઓને જ લાગુ પાડી શકાય છે બે આ ખાસ વાક્યો યાદ રાખવાના છે શું કામ કારણ કે આ પ્રક્રિયાઓ માટે આટલું છે આપણે ધ્યાન રાખવાનું છે અને એમસીક્યુ માંથી પૂછાઈ શકે છે તો હવે પછીનો પ્રશ્ન આપણે બરાબર તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા જે આપણે પ્રક્રિયા ક્રમની વાત કરતા હતા એ પ્રક્રિયાઓ આપણે એના સંકલિત વેગ સમીકરણો છે જોવાના છે તો એની માટે પહેલો પ્રશ્ન છે તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું શૂન્ય ક્રમની પ્રક્રિયા સામાન્ય પ્રક્રિયા આપેલી છે આરપી માટે સંકલિત વેગના સમીકરણો છે આપણે મેળવવાના છે બરાબર તો પહેલા આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું એની વ્યાખ્યા છે એ જોઈએ તો શું થશે તો કે પહેલો મુદ્દો પહેલી વ્યાખ્યા લખવાની શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું તો કે શું કરવાનું તો કે કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ તે પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે શું કીધું આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે કે કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ તે પ્રક્રિયકની સાંદ્રતા મોટો કૌંસ શું દર્શાવે તો કે સાંદ્રતા એના શૂન્ય ઘાતાંકના શું હોય છે સમપ્રમાણમાં હોય છે તેથી આપણી પાસે સામાન્ય પ્રક્રિયા કઈ છે શૂન્ય ક્રમની તો કે સામાન્ય પ્રક્રિયા આર અને પી માટે બરાબર આપણે શું લખવાનું છે તો કે વેગ છે આના માટે લખવાનું છે તો શું લખી શકાય તો કે વેગ બરાબર માઇનસ ડીઆર બાય ડીટી બરાબર આમ લખી શકાય તો કે આપણે પ્રક્રિયા આપેલી છે એના માટે શૂન્ય ક્રમની હોવાથી આપણે શું લખી દેવી સાથે સાથે તો કે કે બરાબર આર ઝીરો ઈ માઇનસ બરાબર માઇનસ ડીઆર બાય ડીટી માઇનસ કે આરની શૂન્ય ઘાતાંક શું કર્યું સૌ પ્રથમ આપણે તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયાની પહેલા વ્યાખ્યા આપી તો કે કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ તે પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે બરાબર એ લખી શકીએ હવે આગળ આનો સાદુરૂપ આપીએ તો શું લખવાનું થાય આપણે તો કે વેગ બરાબર માઇનસ ડીઆર બાય ડીટી બરાબર માઇનસ બરાબર કોઈ પણની શૂન્ય ઘાતાંક હોય તો એનો શું થઈ જાય તો કે એક છે ઈ થઈ જાય બરાબર શું થઈ જાય એનું મૂલ્ય કોઈ પણની શૂન્ય ઘાતાંક હોય તો એક તેથી શું લખી શકીએ આપણે તો કે માઇનસ ડીઆર બાય વેગ બરાબર શું લખી દઈએ આપણે માઇનસ ડીઆર બાય ડીટી બરાબર તેથી માઇનસ ડીઆર બાય ડીટી બરાબર કે બરાબર આમ છે લખી શકાય તો શું થશે અહીંયા તો કે માઇનસ ડીઆર બાય ડીટી આપણે એક માઇનસ છે આને આપ્યા એટલે બરાબર આ બંને સરખા માઇનસ નથી શું છે આપણે આની બરાબર લખ્યું હોવાથી આ બંને માઇનસ કેવા છે એક જ માઇનસ છે તેથી શું થાય ડીઆર બાય ડીટી માઇનસ કે હવે આનું આગળ સાદુરૂપ આપીએ તો શું થાય તો કે ડી આર બરાબર માઇનસ કે ડીટી બરાબર શું કરીએ આપણે આને સમીકરણ એક છે આપીએ બરાબર સમીકરણ એક છે આપીએ હવે આમાં શું કરી શકાય તો કે સમીકરણ એકમાં તો કે આપણે લખવાનું સમીકરણ એકને બંને બાજુ શું કરવાનું છે
संकलन छे करवानुं छे, तेथी शुं करवानुं, समीकरण एक नी बन्ने बाजु शुं करवानुं छे संकलन करता, शुं करवानुं छे संकलन करता, तेथी शुं लखी शकाय आपणे, तो के संकलन निशानी डी आर बराबर संकलन निशानी माइनस के डी टी बराबर आम लखी शकाय। हवे आनु आगळ सादरूप आपो तो शुं थशे, तो के आनु संकलन करो, संकलन डी आर एटले शुं थई जशे आर बराबर माइनस के डी टी एटले शुं थई जाय माइनस टी नी सापेक्षे संकलन छे एटले के टी वत्ता कोई पण एक अचळांक छे आपणे मूकवो पड़े, ई कयो अचळांक छे तो के संकलन अचळांक छे ई मूक्यो, तेथी आर बराबर माइनस के टी प्लस आई, आने समीकरण नंबर बे आपो। बराबर शुं कर्युं आपणे, तो के सौप्रथम शून्यक्रमनी प्रक्रियानी व्याख्या लखी, व्याख्या लख्या पछी एनो छे वेग लख्यो, वेग परथी आपणे शुं कर्युं तो के आपणे डीआर अने डीटी बराबर एनी किंमत मेळवा माटे बराबर डीआर प्रक्रिया क्रम नक्की करो, आपणे शुं करवानुं छे संकलित वेग समीकरण छे मेळवानुं छे, तेथी आपणे एनो आगळ संकलन कर्युं एटले शुं मळ्युं आपणने आर बराबर माइनस के टी प्लस आई, आटली वस्तु मळी। हवे आपणे शुं विचारवानुं छे तो કે જ્યારે પ્રક્રિયા શરૂઆત હોય એટલે કે ટી બરાબર ઝીરો સમય હોય, કયો સમય તો કે ટી બરાબર ઝીરો સમય હોય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે, તો કે પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતમાં કેટલી હોય છે આર ઝીરો હોય છે, ક્યારે જ્યારે પ્રક્રિયા શરૂઆત થઈ હોય એટલે કે ટી બરાબર ઝીરો સમય પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થશે આર ઝીરો। હવે આ બંને કિંમત શું કરવી સમીકરણ બે માં મૂકીએ તો શું લખી શકાય, તો કે આર બરાબર માઇનસ કે ટી એટલે શૂન્ય બરાબર અને પ્લસ આર ની જગ્યાએ શું કરવાનું છે આર ઝીરો માઇનસ કે શૂન્ય વત્તા આ એમ નામ બરાબર, આ ખબર પડી, આને શું ખબર પડી શું કર્યું આપણે ખાલી, તો કે ટી બરાબર ઝીરો સમયે શું કર્યું આપણે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી લઈ લીધી આર ઝીરો, એટલે આ શું થઈ ગયું પ્રક્રિયકની સાંદ્રતા આર બરાબર આર ઝીરો, એટલે શું લખી શકાય આપણે આગળનું સાદુરૂપ આપીએ તો આર ઝીરો બરાબર માઇનસ કે પ્લસ આઈ, કે છે એ શું થઈ જશે શૂન્ય થઈ જશે બરાબર, કે નો ગુણાકાર કરશો એટલે શું થઈ જાય શૂન્ય, એટલે આર ઝીરો બરાબર આઈ બરાબર। અને સમીકરણ નંબર ત્રણ આપો, હવે શું કરી શકાય તો કે આ સમીકરણ ત્રણની કિંમત આપણે કયા સમીકરણમાં મૂકી શકીએ, તો કે આપણે સમીકરણ ત્રણની કિંમત ક્યાં મૂકી શકીએ સમીકરણ બેમાં છે એ મૂકી શકીએ, એટલે શું લખવાનું સમીકરણ ત્રણની કિંમત, ત્રણની કિંમત સમીકરણ બેમાં મૂકતા બરાબર, એટલે શું થાય તેથી શું લખી શકીએ આપણે, તો કે આર એમ નામ બરાબર માઇનસ કે ટી પ્લસ શું લખી શકાય આર ઝીરો બરાબર, શું કર્યું આપણે સમીકરણ ત્રણની કિંમત સમીકરણ બેમાં મૂકીએ એટલે આપણે આ સમીકરણ છે એ મેળવ્યું બરાબર। હવે તો કે આપણે આને કે ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય આપણે, તો કે આર માઇનસ આર ઝીરો બરાબર, આર ઝીરો આ બાજુ આવે તો શું થાય માઇનસ છેદમાં ટી બરાબર માઇનસ કે, હવે આ માઇનસ આને આપી દો તો શું થાય તમારે આમાં છે ફેરફાર થાય એટલે શું લખી શકાય, તો કે કે બરાબર આર ઝીરો માઇનસ આર છેદમાં ટી બરાબર। આ સંકલિત વેગ સમીકરણ આપણને સમીકરણ નંબર ચાર, આ શું મળી ગયું આપણને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગનું સમીકરણ છે મેળવ્યું, આ સદરૂપમાં હજી કોઈને ખબર ન પડે બરાબર, તો એ છે સોલ્વ કરાવી લેવી બરાબર। તો આમાં શું કર્યું આપણે, તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે સામાન્ય, તો કે પહેલા શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેની વ્યાખ્યા આપી, તો શું થાય શૂન્ય ક્રમની પ્રક્રિયાની વ્યાખ્યા, તો કે કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ તે પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે બરાબર। પછી આપણે સામાન્ય પ્રક્રિયા કહી દીધી છે આર અને પી, તેથી આપણે સામાન્ય પ્રક્રિયા આર અને પી માટે શું કર્યું વેગ લખ્યો, તો કે વેગ બરાબર ડી આર બાય ડી ટી અને માઇનસ કે આર ઝીરો, શું કામ કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોવાથી આર ઝીરો
પછી એનું આગળ સાદુરૂપ આપ્યું તો કે r0 નું કોઈ પણ ની શૂન્ય ઘાત હોય તો કેટલા થઈ જાય 1 બરાબર એનું આગળ સાદુરૂપ આપો એટલે તમને મળશે તો k dr dt - k dr - k dt આપણને સમીકરણ 1 મળ્યું એમાં હવે શું કરી શકીએ તો કે આપણે સંકલિત વેગ સમીકરણ મેળવવાનું છે એટલા માટે આપણે શું કર્યું તો કે સમીકરણ 1 ની બંને બાજુ શું કર્યું આપણે સંકલન છે ઈ કર્યું કોઈ પણ નું શું કરવાનું છે આપણે r ની સાપેક્ષે એટલે શું થઈ ગયું સંકલન ની છડી દૂર થાય એટલે r એટલે કે પ્રક્રિયક ની સાંદ્રતા બરાબર માઈનસ kt શું કામ કારણ કે k નું t ની સાપેક્ષે સંકલન કરવાનું છે એટલે માઈનસ kt અને સંકલિત વેગ અચળાંક છે કોઈ પણ મૂકો પડે આપણે શું મૂક્યો i અહીંયા સમીકરણ નંબર 2 પહોંચ્યું એટલે શું યાદ કરવાનું તો કે આપણને જે સંકલિત વેગ સમીકરણ છે શું કરવાનું છે તો કે શરૂઆતના સમય માટે શરૂઆતનો સમય એટલે કે પ્રક્રિયા શરૂ જ ન થઈ હોય t બરાબર 0 સમયે સાંદ્રતા કેટલી હોય છે પ્રક્રિયકની સાંદ્રતા શૂન્ય હોય છે બરાબર એટલે શું કરીએ r ની જગ્યાએ r શૂન્ય મૂકીએ એટલે t બરાબર 0 એટલે આપણને શું મળશે r0 બરાબર i સમીકરણ નંબર 3 હવે શું કરવાનું તો કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ એટલે આપણે આગળ સાદુરૂપ આપશું એટલે તમને છેલ્લે સંકલિત વેગ સમીકરણ છે એ મળશે k બરાબર r0 - r/t સમીકરણ નંબર 4 તો આપણે જે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓની વાત કરીએ એની માટે આપણે સંકલિત વેગ સમીકરણ છે એ મેળવી લીધું બરાબર એની ઉપરલી હવે આપણે આલેખ છે દોરવાનો છે તો કે આલેખ તો કે આપણને ખબર છે આલેખ કોના વિરુદ્ધ દોરવાનો તો કે r ની સાંદ્રતા એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ છે આપણે દોરીએ તો શું મળશે આપણને તો કે શરૂઆતમાં આપણને પ્રક્રિયકની સાંદ્રતા કેવી હોય છે મહત્તમ એટલે કે r0 વડે સી દર્શાવેલી છે બરાબર અહીં જે આપણે કીધું હતું તો કે પ્રક્રિયકની સાંદ્રતા કેવી હોય છે તો કે શરૂઆતના સમયમાં મહત્તમ એટલે કે શરૂઆતની પ્રક્રિયકની સાંદ્રતા હોવાથી એને r0 છે એ કીધું છે t બરાબર 0 સમય બરાબર તેથી આપણને શરૂઆતમાં છે એની સાંદ્રતા કેટલી મળશે મહત્તમ મળશે જેમ જેમ સમય પસાર થશે એમ શું થશે આપણને તો કે એની સાંદ્રતા છે એ ઘટતી જશે બરાબર એક સમય એવો આવશે કે સાંદ્રતા કેટલી થઈ જશે શૂન્ય બરાબર તો હવે આપણે આ જે આપણે આલેખ મળે છે બરાબર જે પ્રક્રિયકની સાંદ્રતા આને શું કહેવાય એનો આંતરછેદ કહેવાય છે તો કે એનું પ્રક્રિયકની સાંદ્રતા કેટલું મળે તો કે એના આંતરછેદના મૂલ્ય જેટલું છે એ મળે હવે આપણે જે આ સમીકરણ છે તો કે y બરાબર mx + c એને આ સમીકરણ સાથે સરખાવીએ r બરાબર - kt + r0 આ સમીકરણ સાથે સરખાવીએ તો આપણને શું જોવા મળે છે તો કે એની સાથે સરખાવીએ એટલે mx શું એટલે શું છે ઢાળ તો કે ઢાળનું મૂલ્ય આપણને કેવું મળશે - k છે એ મળશે શું કામ કારણ કે આપણે આ સમીકરણ સાથે સરખાવીએ તો ઢાળ આપણને - k છે એ મળશે હવે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ છે કેવી હોય તો કે ઘણી છે ઉદ્દીપક અને અસામાન્ય પ્રક્રિયા છે તો કે શું થાય તો કે ઉદ્દીપકની હાજરીમાં વિશિષ્ટ પરિસ્થિતિમાં પ્રક્રિયાઓ કરે અને આપણને જે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ છે એ આપે તો અહીંયા પણ એક ઉદાહરણ આપેલું છે તો કે NH3 ને 1130 કેલ્વિન તાપમાને પીટી ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ છે એ બને છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓનું ઉદાહરણ તો હવે પછી આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું એની માટે આપણે સંકલિત વેગ સમીકરણ છે એ મેળવવું હવે પછીનો પ્રશ્ન છે તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું એની માટે આપણે સંકલિત વેગ સમીકરણ છે એ મેળવવાનું છે બરાબર તો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જે વ્યાખ્યા લખી હતી આના માટે શું લખી શકાય તો કે કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ તે પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો શું આવશે શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય પ્રથમ ક્રમ માટે છે શું હોય છે પ્રથમ ક્રમ માટે 1 એટલે કે 1 ના ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે એટલે શું લખી શકાય એની વ્યાખ્યા તો કે કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ તે પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતાંકના સમપ્રમાણમાં છે એ હોય છે તેથી આપણે જેમ ઓલા માટે મેળવ્યું એ જ રીતના આનું સમીકરણ મેળવવાનું છે ખાલી ફરક ક્યાં પડશે તો કે જે ઓલામાં શૂન્ય ઘાતાંક ની અહીં કેટલા આવશે ઘાતાંક 1 છે એ આવશે તો આપણી માટે આપણી પાસે સામાન્ય પ્રક્રિયા કઈ છે તો કે rp બરાબર એની માટે આપણે શું લખવાનું છે વેગ છે એ લખીએ તો શું થાય તો કે વેગ બરાબર માઇનસ dr / dt માઇનસ dr / dt બરાબર kr અહીં શું આવશે ખાલી 1 એક ઘાતાંક છે આવશે અહીં દર્શાવવો પડે શું કામ કારણ કે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે લખીએ છીએ બરાબર એટલે એક છે એ દર્શાવ્યો છે બાકી નો દર્શાવો તો પણ શું થાય એક જ છે કહેવામાં આવે છે તેથી શું લખ્યું આપણે વેગ બરાબર માઇનસ dr / dt બરાબર kr એની
एक घात बराबर आनो सदरूप आपो એટલે શું થાય તમે આગળ તો કે -dr dt બરાબર આ માઈનસ છે અને આપણે આને k ને આપી દઈએ તો શું થાય તો કે k બરાબર -k આમ લખી શકાય હવે આપણે શું કર્યું તો કે dr બરાબર આ સાથે સાથે r તો છે તે બરાબર એની એક ઘાત એટલા શું થાય માઈનસ કે આર એટલે dr છેદમાં r બરાબર માઈનસ k dt બરાબર આમ લખી શકાય આને સમીકરણ નંબર 1 આપી દો બરાબર શું કર્યું આપણે ખાલી તો કે આપણે સંકલન કરવાનું હોવાથી r r છે આપણે એક બાજુ લઈ લીધા અને માઈનસ k dt હવે આપણે શું કરવાનું તો કે સમીકરણ 1 ની બંને બાજુ શું કરશું આપણે સમીકરણ 1 ની બંને બાજુ संकलन करता बराबर बन्ने बाजू संकलन करिए तो શું થશે તો કે સંકલન ની નિશાની એટલે કે d r છેદ માં r બરાબર સંકલન ની નિશાની માઈનસ k dt બરાબર હવે નું આગળ સંકલન કરીએ તો શું થાય તો કે dr ના છેદ માં r નું r ની સાપેક્ષે સંકલન કરવાનું છે બરાબર સંકલન કરવાનું તો શું આવશે અહીંયા તો કે આપણે नेचुरल लॉग ln r बराबर a શું સંકલન આ શું હતું પહેલા તો કે શૂન્ય ઘાતાંકમાં શૂન્ય હોવાથી ખાલી શું આવ્યું હતું નેચર લોગ આવ્યો નતો શું આવ્યું હતું ખાલી આપણે r છે આવ્યો હતો અહીંયા r ની સાપેક્ષે r નું સંકલન કરવાનું છે એટલા માટે આપણે શું આવ્યું ln r બરાબર શું લખી શકાય માઈનસ k નું છે t ની સાપેક્ષે સંકલન છે એટલે માઈનસ kt પ્લસ i આ છે અચળાંક છે ઈ મૂકવો પડે સંકલન અચળાંક बराबर तेथी શું છું ln r बराबर माइनस kt प्लस i बराबर હવે જેમ આપણે ઓલા માટે જોયું હતું એ જ નામાં શું કરવાનું તો કે t बराबर 0 સમયે શું થાય t बराबर 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે તો કે પ્રક્રિયકની સાંદ્રતા r શૂન્ય આપણે r શૂન્ય છે શરૂઆતની સાંદ્રતા હોવાથી આપણે એને r શૂન્ય છે કહીએ છીએ એટલે પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતમાં મહત્તમ છે એ હશે બરાબર હવે t0 અને r ની કિંમત બંને શું કરી આપણે સમીકરણ નંબર 2 એમાં જે મૂકીએ તો શું લખી શકાય તો કે ln બરાબર r0 બરાબર માઈનસ k એટલે શૂન્ય વત્તા i એટલે શું થાય ln r0 બરાબર i આ શૂન્ય થઈ ગયું એટલે શું છે આપણે ln r0 બરાબર i આ કિંમત છે આપણને મળી હવે શું કરીએ તો કે આને સમીકરણ નંબર 3 આપીએ તો શું થાય તો કે સમીકરણ નંબર 3 ની કિંમત શું કરીએ આપણે સમીકરણ 2 માં મૂકીએ તેથી આપણે સમીકરણ કયું મેળવી શકીએ તો કે ln r બરાબર માઈનસ kt i ની જગ્યાએ શું લખવાનું તો કે ln r0 બરાબર આ ખબર પડી તો હવે શું કરવાનું છે તો કે આપણે k ને સૂત્રનો કરતા બનાવવાનો છે એટલે શું કરીએ આપણે ln r0 ને આ બાજુ લઈએ એટલે શું થાય ln r માઈનસ ln r0 બરાબર માઈનસ k બરાબર આના છેદમાં t બરાબર આમ છે આપણે લખી શકીએ શું કર્યું આપણે તો કે ln r0 ને આપણે ડાબી બાજુ લઈએ એટલે માઈનસ થઈ ગયા બરાબર હવે આપણે આ જે k વાળા માઈનસ છે કોને આપી દઈએ આપણે આ બાજુ ડાબી બાજુ આપી દઈએ તો આ બંનેમાં ફેરફાર છે થશે એટલે શું લખી શકાય આ સમીકરણ તો કે ln r0 બરાબર માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા એટલે પહેલા લખી આ પ્લસ છે તો માઈનસ થઈ ગયા શું કામ કારણ કે આ માઈનસ ડાબી બાજુ આપ્યા એટલે r0 માઈનસ ln r છેદમાં t બરાબર k બરાબર આમ લખી શકાય હવે આનું આગળ સાદરૂપ આપો તો શું કરવાનું છે તો કે આપણે લોગના નિયમની ખબર છે લોગનો નિયમ શું છે તો કે કોઈ પણ લોગ નેચર લોગ વચ્ચે છે શું હોય માઈનસ ની નિશાની હોય તો આપણે શું કરવાનું તો કે એને ભાગાકારમાં લખવા પડે તેથી આપણે શું લખી શકાય તો કે ln r0 છેદમાં r બરાબર અહીં શું કરીએ આપણે 1/t કરીએ બરાબર શું કામ એકના છેદમાં t બરાબર આના છેદમાં છે આપણે આખામાં ન લખવું હોય તો શું કરીએ 1/t બરાબર k બરાબર આ સમીકરણ છે ઈચ્છું હવે આપણે આ સમીકરણને વ્યવસ્થિત લખીએ તો શું થાય તો કે k બરાબર 1/t ln
आर जीरो छेद मा आर बराबर आ अपने प्रथम क्रम की प्रक्रिया माटे नु संकलित वेग नु समीकरण छे ई मळ्युं शुं कर्युं आमां तो के पहला जे आपणे शून्य घातांक हतो शून्य क्रम की प्रक्रिया माटे एमां आपणे एक घातांक करी एटले फरक क्यां पड़शे तो के खाली संकलन मां फरक छे ई पड़शे संकलन शुं थई जतो के नेचर लॉग छे अहींया આવશે હવે એનું આગળ સાદુરૂપ આપતા જાઓ એટલે તમને શું મળશે k બરાબર 1/t ln r0 / r આ બધી સામાન્ય સાદુરૂપ છે બરાબર હજી કોઈને આ સાદુરૂપમાં ખબર ન પડતી હોય તો છે એ સોલ્વ કરાવી લેવું બરાબર સામાન્ય ઉદાહરણ છે સામાન્ય સાદુરૂપ છે બરાબર તો કે માઈનસ છે અંદર ગુણાવા ડાબી બાજુ લેવો તો પ્લસ માઈનસ ના નિયમ મુજબ અને આને છે નેચર લોગ ના અહીંયા ખાલી એક યાદ રાખવાનું છે નેચર લોગ ની જો નિયમ ની ખબર ન હોય તો કે તમને નેચર લોગ વચ્ચે જ્યારે માઈનસ ની નિશાની હોય ત્યારે એને આપણે ભાગાકારમાં છે લખવાના હોય અને જો પ્લસ ની નિશાની હોય તો ગુણાકારમાં છે આપણે નેચર લોગ માં લખવા પડે તેથી k બરાબર 1/t ln r0 ના છેદ માં r આ સમીકરણ નંબર કેટલા આવશે તો કે 4 સમીકરણ 4 જે છે એ આપણે શું થઈ ગયું તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ છે એ થઈ ગયું તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો જે સંકલિત વેગ સમીકરણ જોયું બરાબર k બરાબર 1/t ln r0 ના છેદમાં r બરાબર એ સમીકરણ 4 હજી આપણે આને આગળ સાદુરૂપ આપીએ તો શું થાય નેચર લોગને તમે લોગમાં ફેરવો તો શું કરવું પડે 2.303 વડે ગુણાકાર કરવો પડે એટલે શું થાય આપણને મળે સમીકરણ તો કે k બરાબર 2.303 બરાબર છેદમાં tm નામ શું કરવાનું 2.303 વડે કર્યો એટલે નેચર લોગ છે માં ફરી જાય લોગ માં તેથી 2.303 બરાબર લોગ ઓફ r0 એના છેદમાં r બરાબર સમીકરણ નંબર 5 બરાબર આમ પણ લખી શકાય બરાબર આ બંને સમીકરણો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના સંકલિત વેગ સમીકરણો છે હવે આપણે એનો જે આલેખ જોઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો આલેખ કોને વિરુદ્ધ છે પહેલા તો નેચર લોગ r વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ તો આપણને શું મળે છે શરૂઆતમાં એના આંતરછેદ જેટલું મૂલ્ય છે આપણને મળે તેથી ln r0 બરાબર એટલું મૂલ્ય છે આપણને મળે જ્યારે એ જ આલેખ શું જોઈએ આપણે તો કે લોગમાં ફેરવી માટે લોગ r0 ના છેદમાં r એની વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ તો શું થાય છે તો એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો કે જેમ જેમ સમય જશે સમય જતા શું થશે લોગ r0 r ની સાંદ્રતામાં શું થશે ક્રમશઃ વધારો થતો જોવા મળશે બરાબર અહીં શું થશે ક્રમશઃ ઘટાડો થતો જોવા મળશે અહીં લોગ હોવાથી શું થાય છે એના ક્રમશઃ ઉગમ બિંદુમાંથી છે આ લેખ પસાર થાય છે અને આપણે ઢાળનું મૂલ્ય કેના છેદમાં 2.303 છે એ મળશે હવે આપણે જોયું તો કે કોઈ પણ એક ઉદાહરણ જોઈએ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો કે આપણને એક ઉદાહરણ આપેલું છે તો કે રેડિયો એક્ટિવ પ્રક્રિયા તો કે બરાબર આ જે રેડિયો એક્ટિવ પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે હંમેશા યાદ રાખવાનું આપણને એક આ રેડિયો એક્ટિવ પ્રક્રિયા આપેલી છે બાકી કોઈ પણ રેડિયો એક્ટિવ પ્રક્રિયા આપેલી હોય તે હંમેશા કેવા ક્રમની હોય તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે હોય છે તેથી બધી જ રેડિયો એક્ટિવ પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય છે બરાબર અને આપણે જે આલેખ દોરીએ તો એલએન આર વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો આપણે છે આંતરછેદ જેટલું મૂલ્ય મળે એટલે કે ક્રમશઃ ઘટાડો થતો જાય જ્યારે લોગ તે એ આલેખ્યમાંથી પસાર થાય છે તો કે ઉગમ બિંદુમાંથી છે એ પસાર થાય છે તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ છે એ જોયું તો એમાંને માં અલગથી જે પ્રશ્ન પૂછાય બરાબર તો બે માર્કમાં પૂછાઈ શકે તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ટી બરાબર t1 અને તે પછીના t2 સમયે સાંદ્રતા કેટલી આપેલી છે r1 અને r2 ના સંબંધ સૂત્ર છે આપણે તારવવાના છે તો એ કેમ તારવશું એ છે જોઈએ આપણે બરાબર તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ આપણે ln વાળું લખીએ તો શું લખી શકાય ln r બરાબર -kt + ln r0 બરાબર આ છે એ લખ્યું હવે આ જ સમીકરણ શું કરીએ આપણે તો કે t બરાબર t1 સમયે અને સાંદ્રતા r બરાબર r1 સમયે છે એ લખીએ તો શું લખી શકાય તો કે ln r1 શું લખી શકાય ln r1 -kt1 વત્તા ln r0 તો એમનામ જ રહેશે બરાબર આ શું કર્યું આપણે તો કે t બરાબર t1 સમય છે સમીકરણ લખ્યું હવે આ સમીકરણ આપણે આને સમીકરણ નંબર 1 આપી દઈએ બરાબર તો કે સમીકરણ 1 ને હવે શું કરીએ આપણે તો કે t બરાબર t2 સમયે t1 બરાબર t2 સમયે અને r બરાબર એની સાંદ્રતા કેટલી લઈએ r2 સાંદ્રતા એ પ્રક્રિયકની સાંદ્રતા
समीकरण एक छे कई रीतना लखी शकीए तो के ln r2 बराबर माइनस के टी टू वत्ता ln r0 बराबर आ छे आपणे समीकरण लखी शकीए। आने समीकरण नंबर बे आपीए अने आने समीकरण नंबर त्रण आपीए बराबर। तो हवे आपणे आगळ शुं करशुं तो के आपणे r1 अने r2 अने t बराबर t1 समय अने t2 समय आपणे सांद्रता वच्चेना संबंध सूत्रो छे तारवाना छे। तो एनी माटे शुं करशुं आपणे तो के समीकरण बे माथी समीकरण त्रण छे ई बात करशुं। शुं करीए आपणे समीकरण बे माथी समीकरण त्रण बाद करता एटले शुं मळशे आपणे बाद करीए एटले तेथी समीकरण बे माथी समीकरण त्रण बाद करो एटले शुं थाय ln r1 माइनस डाबी बाजू एम नाम ln r2 एटलो छु। हवे आपणे शुं करशुं तो के आमाथी आ बात करीए छीए कि एटले आ शुं थाय छे बन्ने ln r0 अने ln r0 प्लस अने माइनस एटले उडी जशे एटले शुं वच्चे माइनस k t1 आ माइनस आ बाद बाकी ना जे आपणे बात करीए छीए अने કૌંસમાં માઇનસ શું થશે માઇનસ કે ટી ટુ આ છે પ્લસ માઇનસ એ બાદ થઈ ગયા એટલે શૂન્ય। હવે આનું આગળ સાદુરૂપ આપો તો શું થાય એલએન આર વન માઇનસ એલએન આર ટુ એમ નામ હવે શું લખી શકાય તો કે માઇનસ કે ટી વન માઇનસ માઇનસ પ્લસ કે ટી ટુ બરાબર। આમાં શું થાય હવે તમે સ્ટેપ વાઇઝ આનું સાદુરૂપ આપશો બરાબર તો છે ચાલશે પણ જો તમને સીધું સાદુરૂપ કરતા આવડતું હોય તો શું લખી શકાય તો કે એલએન માઇનસ હોવાથી શું કરી દેવાનું તો કે એલએન આર વન ના છેદમાં આર ટુ બરાબર। નેચર લોગ છે માઇનસ ની નિશાની છે બરાબર એટલે એને ભાગાકારમાં લખી દીધું। અહીંયા શું કરી શકાય તો કે છે એ સામાન્ય કાઢો એટલે કે ને સામાન્ય કાઢો એટલે શું થઈ જશે આ માઇનસ જો તમારે અંદર દઈ દેવા હોય બરાબર તો શું થાય કે ને સામાન્ય કાઢો એટલે શું વધે અહીંયા આ માઇનસ છે તો અહીંયા માઇનસ જો રાખો તો શું મળે તમને અહીંયા અહીંયા માઇનસ રાખો તો માઇનસ ટી વન અને માઇનસ ટી ટુ છે એ મળશે અને અહીંયા માઇનસ હોવાથી પ્લસ થઈ જશે એટલે શું લખી શકાય માઇનસ ની નીચેની પણ અંદર ગુણાવી દઈએ તો શું થાય આપણે ટી ટુ માઇનસ ટી વન બરાબર આમ લખી શકાય। આ સ્ટેપમાં હજી કોઈને ખબર ન પડતી હોય બરાબર તો છે એ સોલ્વ કરાવી લેજો। શું કર્યું છે આપણે ખાલી માઇનસ ને કૌંસ ની અંદર છે ગુણાવી દીધેલા છે તેથી હવે આગળ લખીએ તો શું થાય તો કે ln r1 ના છેદમાં r2 બરાબર એમ લખી શકીએ સાથે સાથે આપણે શું લખી શકીએ કે એને સૂત્રનો કરતા બનાવીએ તો t2 - t1 બરાબર k આમ છે આપણે લખી શકીએ બરાબર કે ln r1 ના છેદમાં r2 1 t2 - t1 બરાબર k બરાબર। હવે આપણે શું કરીએ તો કે સમીકરણને આપણે નેચર લોગ ને લોગમાં ફેરવીએ તો 2.303 છેદમાં t2 માઇનસ t1 લોગ ઓફ r1 ના છેદમાં r2 બરાબર k આમ પણ લખી શકાય બરાબર t2 માઇનસ t1। હવે આપણે અહીંયા સુધી પહોંચી ગયા હવે આપણે આમાં કેટલો ફેરફાર કરવાનો છે તો કે આપણને શરૂઆતની સાંદ્રતા એ છે લઈએ t બરાબર 0 સમયે શું કરીએ આપણે t1 અને t2 ની કિંમત છે એ મૂકીએ 2.303 છેદમાં t2 માઇનસ t1 અને log of r1 છેદમાં r2। હવે આપણે શું કરીએ તો કે શરૂઆતનો સમય છે તેથી પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા કેટલી લઈએ r0 એટલે તેથી r1 ની જગ્યાએ આપણે r0 મૂકીએ અને પછીની સાંદ્રતામાં ફેરફાર થતો હોવાથી r2 બરાબર આપણે શું મૂકીએ r છે એ મૂકી દઈએ બરાબર અને આપણે t2 માઇનસ સમયમાં થતો ફેરફાર આપણે કેટલો મૂકી દઈએ સમયમાં થતો ફેરફાર t છે એ મૂકી દઈએ t સમયે। તો ઉપરનું સમીકરણ શું લખી શકાય તો કે 2.303 છેદમાં t log ઓફ શું થશે r0 r1 ની જગ્યાએ r0 એટલે કે log ઓફ r0 છેદમાં r બરાબર આમ છે લખી શકાય એને બરાબર કે આ થયું લોગના સમીકરણમાં બરાબર આપણે શું કરીએ છીએ તો કે r1 r2 ના સંબંધ સૂત્ર છે તારવીએ છીએ। હવે આનું આ સમીકરણ જે આપણે r1 બરાબર r0 અને r2 બરાબર r જે t સમયે મૂક્યા
एज वस्तु शुं करी शकाय तो के आपणे आ समीकरण में पण मूकी शकाय अथवा आ उपरना समीकरण में पण मूकी शकाय। तो शुं लखी आ उपरना समीकरण में तमे मूको तो के नेचरल लॉग एल एन आर जीरो ना छेद में आर बराबर शुं थई जाय आर जीरो ना छेद में आर वन अपॉन टी बराबर के आम पण लखी शकाय। जो नेचरल लॉग में से लखो तो बराबर हवे आपणे जे आनो छे संबंध सूत्र तारवा शुं काम आपणे संबंध सूत्र तारवा माटे शुं करवानुं तो के T1 અને T2 સમય આપણે છે અલગ અલગ સાંદ્રતા અને બરાબર સાંદ્રતા T બરાબર T1 સમય T બરાબર T2 સમય સાંદ્રતા R1 અને R2 બરાબર એ કર્યા પછી સમીકરણ 2 માંથી સમીકરણ 3 બાદ કરીએ એટલે આપણને નેચરલ લોગ વાળું સમીકરણ મળશે એને લોગ માં ફેરવીએ એટલે લોગ વાળું સમીકરણ મળશે બરાબર એ આપણને છે એ મળે। હવે આનો આલેખ કેવો મળશે બરાબર આનો આલેખ જે આપણે પહેલા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે જોયો છે બીજો આલેખ બરાબર સીધી રેખા કેવો હતો તો કે આ લેખી ઉગમ બિંદુમાંથી પસાર થતો હતો અને આનો લોગ ઓફ r0 ના છેદમાં r વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે તો કે ઉગમ બિંદુમાંથી પસાર થતો સીધી રેખા છે એ મળતી હતી આપણને ઢાળ કેવો મળે છે માઇનસ ઢાળ છે આ માટે છે એ મળશે તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે બરાબર જો અલગથી પ્રશ્ન પૂછાય તો જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગનું સમીકરણ પૂછે તો તમારે જે k બરાબર આપણે સૂત્ર જે મેળવેલું હતું એ સૂત્ર સુધી લખવાનું છે આ કાંઈ વધારાનું લખવાનું નથી આ ક્યારે લખવાનું જો ચાર માર્કમાં છે આ પ્રશ્ન પૂછાય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તો સાથે સાથે આ દર્શાવી દેવાનું છે t1 અને t2 સમય વાળો બરાબર તો આજના વિડીયો લેક્ચરમાં છે આપણે આટલું રાખશું હવે પછી આપણે આના પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના એક્ઝામ્પલ જોશું અને આપણે છે આગળ છે એ વચ્ચું થેન્ક યુ।